નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં મિત્રો કંડક્ટર ભરતી બે હજાર એકવીસ અંતર્ગત આજે આપણે કંડક્ટરની કામગીરી અને ફરજોને લગતા મહત્ત્વના સાહિટ પ્રશ્નો જોઈશું જે તમને આવનારી કંડક્ટરની પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો ટાઈમના બગડતા શરૂઆત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી કન્ડક્ટરની નોકરી મેળવવા વયમર્યાદા કેટલી છે અઢારથી પિસ્તાલીસ વર્ષ કંડક્ટરનો ગુજરાતીમાં શું અર્થ થાય છે વાહક જીએસઆરટીસી કંડક્ટરની નોકરી માટે મિનિમમ શૈક્ષણિક લાયકાત શું છે ધોરણ દસ પાસ એસએસસી બસ સ્ટેશન પર બસની ઉપરના ભાગે માલ સામાન કોણ ચડાવે છે હમાલી જે પોતે લાયસન્સ ધારક હોય છે કંડક્ટર રજા પર જાય ત્યારે ફરિયાદ પોથી કોને સુપ્રત કરે છે સ્ટેન્ડ ઇન્ચાર્જની અકસ્માત વખતે મુસાફરોને પ્રાથમિક સારવાર આપવાનું કામ કોણ કરે છે કંડક્ટર પાર્સલની હેરફેર માટે કંડક્ટર પાસે રહેલ પત્રક એટલે કયું પત્રક કંડક્ટર પાર્સલ મેમરી બસના છાપરા પર વહન કરવામાં આવતી વસ્તુઓ કયા નામે ઓળખાય છે પાર્સલ તરીકે ઓળખવામાં આવે છે ધારાસભ્યો તથા સંસદ સભ્યો માટે અનામત સીટ નંબર કયો છે તો બાર અને તેર નંબરની જે સીટ છે એ ધારાસભ્ય અને સંસદ સભ્યો માટેની અનામત સીટ નંબર છે બસ ઊભી રાખવા માટે કંડક્ટર કેટલી બેલ મારે છે એક બેલ મારે છે અને બસ ચાલુ કરવા માટે કંડક્ટર કેટલી બેલ મારે છે બે બેલ મારે છે બસ રૂટ દરમિયાન બ્રેકડાઉન થાય તો કંડક્ટરે ક્યાં જાણ કરવી પડે તો ડેપોમાં જાણ કરવાની હોય છે રૂટ પરના ટોલટેક્સ બૂથ પર ટોલટેક્સની રકમ કોણ ચૂકવે કંડક્ટર ગુજરાત એસટી બસમાં પુખ્ત વયના મુસાફર માટે કેટલું લગેજ ફ્રી છે પચીસ કેજી સુધીનું લગેજ ફ્રી છે ત્રણ કિલોમીટરથી ઓછા અંતર માટે ભાડાપત્રકમાં કઈ નિશાની આવે છે ચોરસ બસમાં શેની મનાય છે ધૂમ્ર પ્રવાસ દરમિયાન મુસાફર સાથે રહેલ સામાનને શું કહેવાય લગેજ કહેવામાં આવે છે ફરિયાદ પોથીમાં નોંધાયેલ ફરિયાદને કંડક્ટર ક્યાં મોકલે છે હેડક્વાર્ટર ડેપોમાં મોકલે છે બસ ઉપરતા પહેલાં ટ્રાફિક કંટ્રોલર પાસે શું લખાવું પડે છે તો બે નંબર લખાવાનો રહે છે કન્ડક્ટર લેસ બસમાં એટલે કે ડ્રાઈવર કમ કન્ડક્ટરવાળી બસમાં ટિકિટ આપવાનું કામ કોણ કરે છે ડ્રાઈવર પોતે જેમાં કંડક્ટર હોતો નથી એ બસને ડ્રાઈવર કમ કન્ડક્ટર બસ કહેવામાં આવે છે બસ ઉપડતાં પહેલાં કન્ડક્ટરે શું કરવું દરવાજો બંધ કરી સેફટી લેન્ચ લગાડવી ડ્રાઈવર લોંગ સીટ માટે જી જીએસઆરટીસીમાં કયું પત્રક વપરાય છે ટી વન બસ સ્ટેશનમાં બસને પાછી લેવરાવાની પદ્ધતિનું નામ રિવર્સિંગ પ્રોસીઝર કંટ્રોલ ચાર્ટની માહિતી સેમાં હોય છે ટી થ્રીમાં અનમેન રેલવે ક્રોસિંગ પર બસ વાહન કેટલું દૂર ઊભું રાખવું જોઈએ પચાસ ફૂટ મુસાફર જ્યારે કોઈ પશુ પક્ષી માટે આખી સીટ રોકે તો કેટલું ભાડું લેવું એક આખી ટિકિટ જેટલું ભાડું લેવામાં આવે છે અડધી ટિકિટ માટે કેટલી ઉંમર માન્ય છે પાંચથી બાર વર્ષ સુધીના બાળકને અડધી ટિકિટ આપવામાં આવે છે કંડક્ટરને લાયસન્સ બેઝ કોણ એનાયત કરે છે જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી કંડક્ટરને લાયસન્સ બેઝ એનાયત કરે છે મુંબઈ મોટર વ્હીકલ એક્ટ કયા વર્ષે ગણાયો ઓગણીસો અઠ્ઠાવનમાં જીએસઆરટીસીના ભાડા કોણ મંજૂર આપે છે ગુજરાત સરકાર જીએસઆરટીસીના ભાડાને મંજૂરી આપે છે જીએસઆરટીસી એક્સપ્રેસ બસ રૂટ બોર્ડ કયા રંગનું હોય છે લાલ રંગનું બીસ સાથી લગેજ કયો ગણાય દૂધ કેન અખબાર પાર્સલ ટિફિન જે બીસ સાથી લગેજ કહેવામાં આવે છે એટીએમનું ફૂલ ફોર્મ નેમ ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન એટીએમ ચાલુ કરવા માટે કઈ કી દેવાવી પડે ઓન ઇટીએમ ચાલુ થતાં સૌપ્રથમ સ્ક્રીન પર સૌપ્રથમ શું જોવા મળે છે અગાઉના રૂટનું નામ ઇટીએમમાં એસ્કેપ કી શું કામ કરે છે ભૂસવા માટે ઇટીએમમાં એનએસપી કીનો શું ઉપયોગ થાય છે ચેકિંગવાળા ટિકિટ કાઢવા માટે ઇટીએમમાં રિપીટ કીનો શું ઉપયોગ થાય છે આગળની પ્રોસેસની કોપી કરવા માટે ઇટીએમમાં જીપીટી કેટી કીનો શું ઉપયોગ થાય છે ગ્રુપ ટિકિટ કાઢવા માટે જીપીટી કેટી કીનો ઉપયોગ કરવામાં આવે છે ઈટીએમમાં પીએપીએફડી કીનો શું ઉપયોગ થાય છે ઓળો કાગળ કાઢવા માટે જૂના કંડક્ટરના પંચનું કામ ઇટીએમમાં કઈ કી કરે છે એન્ટર ઈટીએમમાં શિફ્ટ કીનો શું ઉપયોગ થાય છે એબીસીડી લખવા માટે ઇટીએમમાં રૂટ ચેન્જ કરવા શું કરવું રૂટ કી રૂટ કી દબાવી એક નંબર દબાવી રૂટ નંબર એન્ટર કરો રૂટ પર જતી ટ્રીપને કઈ ટ્રીપ કહેવાય અપ ટ્રીપ રૂટ પરથી આવતી ટ્રીપને કઈ ટ્રીપ કહેવાય ડાઉન ટ્રીપ ક્રૂ ચેન્જ વે બિલ આપવા રિપોર્ટનું બટન દબાવીને કયું બટન દબાવવાનું હોય છે બે નંબરનું ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાંથી ભાડાપત્રક કાઢવા માટે કઈ કી દબાવી પડે રૂટની ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન લોકલ રૂટ માટે કઈ કી દબાવી પડે બી નંબરની ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં એક્સપ્રેસ બસ માટે કઈ કી દબાવી પડે સી નંબરની કી ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં લગેજ ટિકિટ કરવા માટે કઈ કી દબાવી પડે લગ કી સિંગલ ટિકિટ ઝડપથી કાઢવા માટે શું કરવું તો ઉતરવાના સ્થળના સ્ટેજ નંબર એન્ટર કરવાથી સીધી પ્રિન્ટ થશે અડધી ટિકિટ ઇસ્યુ કરવા માટે ટિકિટ કી દબાવી ઝીરો એન્ટર કરી ફરી ટિકિટ કી દબાવો જેથી હાફ ફોન આવશે પછી જેટલી અડધી ટિકિટ ઇશ્યુ કરવી હોય તે નંબર એન્ટર કરી સ્થળનો સ્ટેજ નંબર એન્ટર કરવાનો રહે છે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપેલી છે ત્યાં જોડાઈ જજો કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે એન્ડ લાસ્ટ નંબરનું ક્વેશ્ચન વે બિલ ક્લોઝ કરવા માટે સ્ટેજ કી બે વાર દબાવીને એન્ટર કરવાનું રહે છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના ક્વેશ્ચન્સ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો પોતે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત